नमस्कार विद्यार्थी मित्रों, अपने घणा समय थी मानव कल्याण अने सूक्ष्म जीवो आमी चर्चा करता रहेला छे। दर वखते एक नवो टॉपिक लईने अपने शीखता रहेला छे। थोड़ोक पाठ लांबो पण छे, परंतु खूब जरूरी छे अने बोर्डनी दृष्टिए एक्जामनी दृष्टिए पण सूक्ष्म जीवोना नामों एना द्वारा बनती प्रोडक्ट एमनो उपयोग अने एनाथी थता लांबा गाळाना फायदा एमना विशे आपणे शीखता रह्या। शरूआतमां आवा सूक्ष्म जीवोनो घरगथ्थु उपयोग शीखा, कार्बनिक द्रव्योनी बनावटमां शीखा, सुएज सारमारमां शीखा, एंटीबॉडी बनावा माटे शीखा, त्यारबाद रोगोमां जैविक नियंत्रण લાવવા માટે થઈને આપણે છેલ્લી વાર શીખાયા કે આજે રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ અને આવા વિષકારી દ્રવ્યોના ઉપયોગથી સતત આપણી ખેતી છે એ બિનફળદ્રુપ બનતી જઈ રહી છે અને પરિણામ સ્વરૂપ આપણે એમના માટે આવા સૂક્ષ્મ જીવોનો જો ઉપયોગ કરીએ તો એમના પરિણામો લાંબા ગાળા કેટલાક બેક્ટેરિયાથી સમૃદ્ધ છે,
સરસ મજાનું આ સહજીવનનું ઉદાહરણ પણ છે, આગળના આપણા લેસનમાં પણ આ કામ લાગવાનું છે કે આવા મૂળ ગંડિકા જે તૈયાર થાય સિમ્પી કુળના મૂળ તત્વની અંદર તો આવા ગંડિકામાં કેટલા બેક્ટેરિયાનો નિવાસ છે, દાખલા તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવન એટલા માટે છે કે અહીંયા એકબીજાને કોઈ નુકસાન નથી, બંને જે ક્રોમસ નામની ફૂગની પ્રજાતિના સભ્યો છે એ
सरलता की
मोटी समस्या के लोगों को कि आखिर ग्रह ने नोड़े कि आपके पास जमीन विस्तार टूटो है यानी सामने मानव वस्ती खूब मोटी है आपकी मानव वस्ती ने भविष्य में खुराक की जरूरत ने पूरी पाड़वा माटे थीने जो आपकी रासायनिक खेती नो उपयोग करसो तो अनाथी विनाश થશે आवा सूक्ष्म जीवो पर नाश थामे અને એના દ્વારા આવા રાસાયણિક ખાતરો દ્વારા ઉત્પન્ન થયેલા પાક એ પણ જીવ સૃષ્ટિમાં વિનાશ કરે ત્યારે ઝીરો બજેટ એક પણ ખર્ચા વગર નેચરલી રીતે કુદરતી રીતે આપણે આ પ્રકારના સૂક્ષ્મ જીવો ન ખબર પડતા આપણી જાણ બહાર આપણી ખેતીની અંદર આવીને આવા નાઇટ્રોજન ફોસ્ફરસ કાર્બનિક મિત્રો એક ખૂબ અગત્યની બાબત બની જાય આજના સમયમાં કે રાસાયણિક ખાતરો અને કૃત્રિમ પોષક તત્વોની જગ્યાએ જો આવા જૈવિક ખાતરોનો ઉપયોગ આપણે કરશું તો ઉત્પાદન પણ વધશે આપણી ખેતીની ફળદ્રુપતા પણ વધશે અને સાથે સાથે આપણે પર્યાવરણના પ્રદૂષણને હવાના જમીનના પાણીના પ્રદૂષણને અટકાવી શકશું મિત્રો એ ખાલી પ્રદૂષણનો પ્રશ્ન નથી તેથી આપણે એમ કહી શકીએ કે રાસાયણિક ખેતી કરતા જૈવિક ખેતી ઘણી ઉત્તમ છે શા માટે તો તમે આ બધા એક્ઝામ્પલ આપીને એ પ્રશ્નનું સોલ્યુશન આપી શકો કે આ રીતે જે વનસ્પતિની મૂળભૂત જરૂરિયાત છે લઘુ તત્વો અને ગુરુ તત્વો તો તેમને આ રીતે આવા સૂક્ષ્મ જીવો એ પૂરા પાડીને ખેતીને પાકને અને તે પાકથી ઉત્પન્ન થયેલા તૈયાર પ્રોડક્શનને ઘણું ક્વોલિટી વાળું બનાવી શકશું ત્યારે આજનો આપણો આ ટોપિક હતો પાકનો આપણો આ લાસ્ટ ટોપિક હતો કેટલાક આવા સૂક્ષ્મ જીવો ઘણા બધા છે તો તેમને અલગ તારવીને એનું સ્પેશિયલ નામ એનું કાર્ય કે ક્યાં ઉપયોગી છે એના પણ ઇમેજ થિયરી સ્વરૂપે તમને મોકલી આજે આપણે અહીંયા પાઠને માનવ કલ્યાણ અને સૂક્ષ્મ જીવો છે તેમને અહીંયા પૂર્ણ કરીએ પાઠને વાંચવો પડશે ટેક્સ્ટબુકમાંથી વાંચવો પડશે અહીંયા આપણે વારંવાર બોર્ડવર કરીને આખા બોર્ડમાં ભરીને એની ઇમેજ પણ મોકલો રફકામમાં લખીને એને યાદ રાખવા પડશે કોઈ સૂક્ષ્મ જીવનું નામ લખો એમનું કાર્ય લખો એમને યાદ કરો આ રીતે વિકલ્પ ટાઈપના પ્રશ્નો પૂછી શકાય થોડા જ્ઞાન છે એટલે વારંવાર વાંચશો તો યાદ રહી જાય અને તમે આને મોબાઈલની અંદર ગૂગલમાં જઈને આને બધા સૂક્ષ્મ જીવોને સર્ચ કરીને એના ચિત્રો જોઈને યાદ રાખો જેથી તમને વધારે સરળતાથી એ કોન્સેપ્ટ ક્લિયર થશે ત્યારે આજે આપણે આ ટોપિક અને આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ હવે આજે આપણો જે ભૂગો વાળો પાઠ છે એની આવતીકાલે આપણે ટેસ્ટ લેવાના છે ટેસ્ટની પણ થોડીક વાત કહી દઉં કે ટેસ્ટની અંદર આપણે જે બે માર્ક ત્રણ માર્ક એવા જે પાઠના થિયરીકલ પ્રશ્નો છે એ પણ લખવાના છે સાથે સાથે વિકલ્પો પણ લખવાના છે એટલે ઓલ ટાઈપ બે થિયરી ઓપ્શન બંને ટાઈપની એક્ઝામ આવતીકાલે આપણે રહેશે સવારથી 10 વાગ્યાની આજુબાજુમાં મૂકી દઈ પ્રશ્નપત્ર સાંજ સુધીમાં પ્રશ્નપત્ર ભરી દેવાનું અને એ પ્રશ્નપત્ર ભર્યા પછી એની વ્યવસ્થિત મોબાઈલમાં ફોટો પાડી અને એ ફોટો મને મારા વોટ્સએપ